ચાલો ધોરણ આઠ આજે આપણે ભાગ બે માં આપણે આજે અભ્યાસ અને સ્વાધ્યાય ચાલુ કરીશું પેલો છે જુમાને વેણો પ્રયત્ન લાગણીને શું કહેવાય તો કે પશુ પ્રેમાને બીજું છે જુમો વેણોને ખવડાવવા રોજ શું ખરીદતો તો ગદબ ત્રીજું છે જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો તો હાથી ઉપર પછી છે નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર આપો પાડાનું નામ વેણુ કોને પાડ્યું હતું તો પાડાનું નામ વેણુ જુમાના કોઈ મિત્રોએ પાડ્યું હતું વેણુનો બચાવ શક્ય ન લાગતો જુમો શું નિર્ણય કરે છે કે વેણુનો બચાવ શક્ય ન લાગતો શું વિચાર જુમો નિર્ણય કરે છે તો જુમો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે જુમા સાથે દોસ્તી વેણુ અંત સમય કેવી રીતના નિભાવે છે તો અંત સમયે પોતાની ગોદમાં ભરાયેલને બેઠેલો જુમાને વેણુ માથું મારી પાટાથી દૂર ફેંકી દે છે આ રીતે અંત સમયે વેણુ જુમા સાથેની દોસ્તી નિભાવે છે તે પછી છે સ્વાધ્યાય ઝુમો અને વેણો દિવસ દરમિયાન શું કરતા હતા કે ઝૂમો અને વેણુ છે આખા દિવસમાં શું કરતા તો જુમો અને વેણુ દિવસ દરમિયાન આ શું કરતા કે જુમોને વેણું પીઠ ઉપર મોટી મોટી મસ્તક ભરી સવારના પાંચ વાગે નીકળી જાય બારણે બારણે પાણી ભરી લીધા પછી જુમો ને બને પાછા ફરતા જુમો રસ્તામાં એક પૈસાના ગાજર ટમેટા ખરીદે અને વેણુ માટે બથ ભરીને ગદબ ફરતા પાછળ વેણુ ગદબ ખાતો હોય અને જુમો બપોરે છેક સુધી સાંજ સુધી ગોકો ગગડાવ્યા કરતો અને વેણુ માખી ઉડાડી કાન ફફડતો હોય એવા એના કાર્ય કરતા હતા બીજું છે જુમાઈએ વેણોને બચાવવા કયા પ્રયત્ન કર્યા કે જુમાઈ વેણુંને બચાવવા કયા પ્રયત્ન કર્યા તો કે વેણુંના પગ આમતે મળીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ તે ફાવ્યો નહીં પછી તેને રસ્તામાં જતા યુવાનોને મદદ કરવા વિનંતી પણ કે એ યુવાનોએ તેને હા ફાટાવાળા પાસે જવાનું કહ્યું એવામાં ટ્રેનની સિસોટી સંભળાય ઝપાટાબંધ ફાટકવાળાને ઓર ઓરડી પાસે જઈ અને વિનંતી કરી સિગ્નલ ફેરવો મારું જનાહર કચરાઈ જશે પણ ઓરડીમાંથી કોઈ ભાઈ માણસ નથી એવો બેદરકાર એવો બેદરકાર એને સંભળાયો અને બેદરકારી જવાબ મળતો જુમો નિરા નિરાશ થઈ ગયો આમ જુમાએ ઘણા પ્રયત્નો કર્યા હતા વાર્તાના છેલ્લા વાક્યોનું વાર્તામાં છેલ્લા વાક્યોનું શું મહત્ત્વ છે તે સમજાવું વાર્તાનું છે પાઠ એમાં છેલ્લો વાક્ય છે એનું મહત્ત્વ શું છે એ સમજાવો તો કે વાર્તાનું છેલ્લું વાક્ય એ ઝૂમો એના એક માનનીતા પથ્થર પર ફૂલો મૂકી વેણું વેણું એમ ત્રણ બૂમો પાડીને ચાલ્યો જાય આ વાક્યો ઝુમો અને વેણું બંનેના એકબીજા પ્રયત્નના પ્રેમ અને દોસ્તીની વફાદારીનું મહત્ત્વ સમજાવે છે પછી જે જુમાની જગ્યાએ તમે હોય તો શું કરો આ પ્રશ્ન આપણે વિચારીને લખવાના છે કે જો જુમાની જગ્યાએ આપણે હોય તો આપણે શું કરી તો કે કે આપણે પણ એને કોઈ પશુ જાનવર હોય તો એની મદદ કરીએ પછી શું બન્યું હોત તો વેણું બચી ગયો હોત તો કે સિગ્નલને ટ્રાન્સફર કરી કોઈ આવ્યું હોય કે પેલા બે યુવાનોએ એને મદદ કરી અને એનો પગ બહારથી કાઢ્યો હોય અને જુમો બચી ગયો હોય તમે ગમે તે પાણી પ્રાણી માટે તમે શું કરશો તો કે આપણે ગમે તે પ્રાણી હોય એને કોઈ રીતે મદદ કરી એને ખવડાવવા પીવડાવવામાં એને પાડવામાં વગેરે એવી રીતના આપણે મહેનત કરીએ આ વાર્તાનું શીર્ષક વેણુ રાખીએ તો તમે માટેના કારણો આપો કે જે આ વાર્તા છે એનું શીર્ષક વેણુ રાખીએ એના ઉપરથી શું છે તો કેમ મોક પશુ મુખ પશુ એટલે કે મૂંગા પશુ છે તે પોતાના માલિક જુમા પ્રત્યે અપાર પ્રેમ કરે છે એ બોલી શકતો નથી પણ જુમાની વાણીમાં પ્રગતા પ્રેમની અને સમજી શકે છે વેણો અંધ સમય જુમાને માથું મારીને પાટાથી દૂર ફેંકી દે છે અને બચાવે છે એ જુમા પ્રયત્ની વેણુની વફાદારી અને નિઃશ્વાસ પ્રેમ સૂચવે છે એમ વેણુ સમગ્ર વાર્તામાં કેન્દ્રસ્થાન છે એ દ્રષ્ટિએ વાર્તાનું શીર્ષક વેણુ રાખી અને ઉચિત ગણાય છે તે પછીના છે પ્રશ્ન ત્રણ સમાનાથી શબ્દ શ્રીમંત તો ધનવાન અને અમીર બીજું છે દુર્ગંધ તો બંધમું અને વાસ ત્રીજું છે કટક કકર્ષ તો તીખો અને કઠોળ ચોથું છે આનંદ તો હર્ષ અને ખુશી પાંચમું છે ગદબ તો રજકો અને છેલ્લું છે હાંડલી તો આવશે માટલી અને ઘડો આવી રીતના આપણે અભ્યાસ અને સ્વાધ્ય તૈયાર કરવાનું છે અને સમજવાનું છે અને લખવાનું છે